हेलो विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। वेलकम टू आराध्य क्लासेस। स्टैंडर्ड 11, विषय नामना मूल तत्वों और चैप्टर नंबर 8, खास आमनोज। विद्यार्थी मित्रों, खास आमनोज नी अंदर हवे आपणे दाखला नी शुरुआत करीए छे। तो टेक्स्टबुक नी अंदर खास ध्यान राखी लेजो केवी रीते दाखला गणवा। सेम आमनोज ज छे એટલે તમને આવડશે જ, બરોબર ધ્યાન રાખી લેજો। સૌથી પહેલી વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર જે શીખવાનું છે એ છે શરૂઆતની જે પણ નોંધ। આપણે ખાસ આમનોજના પ્રકારો શીખી ગયા છે, 6 પ્રકારો, અને બધા પ્રકારોને વિશે અહીંયા દાખલા આપેલા છે, ટોટલ 6। તો તમે ટેક્સ્ટબુકની અંદર, તમારી પાસે ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 198, એની અંદર દાખલા નંબર 4 શરૂઆત કરું છું। આમ જોવા જઈએ તો 4, 5, 6, 7, 8, 9 ટોટલ 5 કે 6 દાખલા આપેલા છે। હવે અહીંયા જોઈ લેજો, પહેલો દાખલાની શરૂઆત કરું છું। અહીંયા સેમ વસ્તુ આપણે આમનોજ કરવાની છે, ખાસ આમનોજ જે, અને ફોર્મેટ આપણું સેમ જે મેં તમને આમનોજની અંદર બતાવેલું અને શરૂઆતમાં પણ તમને બતાવેલું એ પ્રમાણે ધ્યાનમાં રાખવાનું છે। તો ચોથા નંબરનો દાખલો ટેક્સ્ટબુક હશે, ટેક્સ્ટબુકની અંદર જોઈ શકો છો, જેમાં લખેલું છે કે ધ્રુમિલ કમાની, બરાબર, જે ના ચોપડે આપણે શું કરવાની છે, ખાસ આમનોટની નોંધ કરવાની છે। ધ્રુમિલ સોરી ધ્રુમિલ કામાની ના ચોપડે ખાસ આમનોટ, સૌથી પહેલી વસ્તુ જેથી આપણે ફોર્મેટ બનાવવાનું છે, બનાવી દેવાનું તારીખ, પછી આવશે વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર અને જમા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા। વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખી લેજો ફરીથી, ધ્રુમિલ કામાણીના ચોપડે આપણે ખાસ આમનોજ કરવાની છે। એમાં તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર અને જમા। હવે વ્યવહાર વાંચું છું, તમારી પાસે ટેક્સ્ટબુકની અંદર વ્યવહાર છે, તમે જોઈ લેજો। લખેલું છે કે ધંધો શરૂ કરતી વખતે ધ્રુમિલ કામાણી ધંધો શરૂ કરતી વખતે શું લાવે છે, રોકડ 18,000 રૂપિયા, પછી બેંક સિલ્લક 12,000 રૂપિયા, ફર્નિચર 15,000 રૂપિયા, પછી માલ સ્ટોક 20,000 રૂપિયા, દેવાદારો 5,000 રૂપિયા, અને 12% માયાની લોન કેટલા, 10,000 રૂપિયા। તો આ બધી વસ્તુ લાવીને ધંધો શરૂ કરે છે। હવે તમને કીધેલું છે ખાસ આમનો જ્યારે પણ લખેલું હોય તો રોકડ વ્યવહાર, જે રોકડ અને બેંક ગણવાનું નહીં, કેમ, કારણ કે તમને ઓલરેડી શીખવાડ ચૂકેલું છું, રોકડ મેળની અંદર આપણે રોકડ અને બેંક સિલક બંને બતાવતા હતા, એના સિવાયની બધી જ વસ્તુ આપણે આ શરૂઆતની નોંધની અંદર બતાવવાની છે। તો ચેક કરી લેજો, ધંધો શરૂ કરતી વખતે ધ્રુમિલ કામાની શું લઈને આવે છે, રોકડ જે આપેલું છે 18,000 અને બેંક બેલેન્સ જે આપેલું છે એ આપણે ધ્યાનમાં લેવાનું નથી, આ બસ ધ્યાન રાખી લેજો। ફક્ત અને ફક્ત આપણે શું લેવાનું છે, ફર્નિચર, ફર્નિચર ધંધામાં આવે છે, તારીખ ધારો કે જે પણ આપેલી હોય, લખેલી છે 1/1/2015, તો ધંધામાં ફર્નિચર આવે છે તો આમનોજમાં ધ્યાન રાખી લેજો, આવે તો ઉધાર, તો ફર્નિચર ખાતે ઉધાર કેટલા રૂપિયા છે, 15,000 રૂપિયા, પછી માલ સ્ટોક, માલ સ્ટોક ખાતે ઉધાર 20,000 રૂપિયા, ફર્નિચર ખાતે ઉધાર, માલ સ્ટોક ખાતે ઉધાર 20,000 રૂપિયા, પછી દેવાદારો, અંગત દેવાદારો જે બી હોય
એ પણ આપણી મિલકત છે. તો દેવાદારો ખાતે ઉધાર 5000 રૂપિયા, પછી 12% માયાની લોન, તે માયાની લોન ખાતે લોન કેટલા રૂપિયા લઈએ છીએ આપણે માયા પાસેથી? 10000ની, જે આપણી જવાબદારી છે એટલે એની જમા બાકી હોય. હવે જોઈ લો ઉધાર બાજુ કેટલા છે, 15 ને 20, 35 ને 5, 40000 છે. 40000માંથી આ જે 10000 રૂપિયા માયાની લોનના બાદ કરી નાખીએ તો બાકીને જે આવશે એ મૂડી ખાતે આવશે. તે મૂડી ખાતે 40માંથી 10000 ગયા તો લખવાના કેટલા, 30000 રૂપિયા, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આ શરૂઆતની નોંધ કરી નાખી, શરૂઆતની બાકીની જે નોંધ નીચે, પછી આપણે નેરેશન બાબત જે લખી નાખવાનો, બાબત જે શું લખવાનું, ધંધો શરૂ કરતી વખતે, ધંધો શરૂ કરતી વખતે ધંધાનો માલિક રોકડ, બેંક, ફર્નિચર, દેવાદારો તેમજ લોન પેટે રકમ લાવે છે. બાબત જે લખતા ના આવડતું હોય તો જે તે ક્વેશ્ચન આપેલો હોય એ પ્રમાણે ક્વેશ્ચન આપણે લખી નાખવાનો છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો, આ આપણે તમને ખાસ આમનો જ, બરાબર, પહેલો ટૉપિક બતાવી દીધો અહીંયા ખાસ, જે શરૂઆતની નોંધ કેવી રીતે કરવી, શરૂઆતની નોંધ એનો વ્યવહાર બતાવી દીધો. અહીંયા રોકડ અને બેંક શિલ્લક આપણે લખવાનું નથી, ખાસ ધ્યાન રાખી લેજો. ફર્નિચર ખાતે ઉધાર, માલસ્ટોક ખાતે ઉધાર, દેવાદારો ખાતે ઉધાર, ત્યાર પછી 12% માયાની લોન એ આપણી જવાબદારી છે એટલે જવાબદારી ખાતે આવશે, અને સૌથી છેલ્લું ડિફરન્સ અમાઉન્ટ, જે તફાવતની રકમ કોના ખાતે લખવાની, તે મૂડી ખાતે જમા, બરાબર? તો આટલી વસ્તુ આ દાખલાની અંદર, દાખલા નંબર 4ની અંદર આપણે ધ્યાનમાં રાખવાની હતી. હવે વિદ્યાર્થી મિત્રો હું તમને આના પછી દાખલા નંબર 5 એ તમને નેક્સ્ટ વિડીયોની અંદર બતાવીશ. ઓકે, થેન્ક યુ.